આ ચિત્ર તો પૂરું થઈ ગયું અને આજે ઉપર ઉર્દુમાં લખ્યું છે એ છે બિછડે સભી બારી બારી. અને આ ચિત્ર પૂરું થયું છે કે નહીં એનો મને ખ્યાલ નથી, પણ લગભગ ધારું છું ત્યાં સુધી ઇટ્સ ડન. હું છું ચિત્રકાર, પણ વાત મારે સાહિત્ય ક્ષેત્રે થયેલા અખતરાની કરવાની છે જે 30 વર્ષ ચાલ્યો. હે અંબે માળી ઓ પાવાવાળી ઓ ગરબે રમાયા પો અવને. આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ સે હે હે યા બે માળી પાવાવાળી ઘર વેરમવાયા. મૂળમાં મને એવું લાગે છે કે ભરતભાઈને પોતાની કૃતિ કરતાં અન્ય મિત્રોની કૃતિમાં વધારે રસ પડતો અને એમને ઉત્તેજન આપવામાં ખૂબ આનંદ આવતો. એટલે અમે તો ત્યારે બધા સાવ હજી શરૂઆતમાં નોકરી કરતા અને બીજી બધી અગવડો ઘણી હોય, પણ શનિવાર થાય અને ભરતભાઈને ઘરે મળવાનું અને રાત્રે 2-2.5-3 વાગ્યા સુધી બધું ચાલે, ત્યારે ખૂબ બધું અમે પરસ્પરનું વાંચતા, વાંચીને સંભળાવતા અને ખૂબ મોકળા મને મળતા. અને આ દરમિયાન સાહિત્યની રસરૂચિ તો ઘડાતા ગયા, પણ એક ગાઢ મૈત્રી પણ ગૂંથાતી ગઈ. એ સૌથી મોટી પ્રાપ્તિ. નાનપણમાં જે ઉછેરમાં મને જે શનિ રવિ જે પડે ને મને આતુરતા હોય કે આજે કોઈક આવશે, અને લગભગ કોઈ શનિવાર એવો ખાલી નથી ગયો કે જેમાં કોઈ પણ સાહિત્યકારો ના આવ્યા હોય કે એવી કોઈ ચર્ચાઓ ના થઈ હોય. નાનો હતો છતાં પણ મને એવું આકર્ષણ રહેતું હતું કે આ લોકો આટલું બધું કેવી રીતે બોલી શકે છે અને ભાષા કઈ રીતે એમની જીભ પર જે સરળતાથી જે રમતી હોય છે એમાં મને થોડું આકર્ષણ થયું હતું. એ રીતે એ સિવાય મને આકર્ષણ હતું કે આજે બધા દારૂ પીશે, સિગરેટ પીશે, બહુ બધી ચર્ચા કરશે, પછી એમાંથી કંઈક નવું ફણકો ફૂટશે પાછું કે ચલો કંઈક નવું કરીએ. પણ આટલાથી શરૂ થાય એટલે ભરતભાઈને તરત એમ થાય કે હજી કંઈક વધારે કરું, વધારે કરીએ, અને એમ કરીને એમણે આ સહૃદયની કલ્પના કરી. અને એમાં ઘાટકોપરની રામજી આશ્રમ સ્કૂલમાં મહિને એક વાર કે 2 મહિને એક વાર ગુજરાતી સાહિત્યના ઉત્તમ કવિઓ, વાર્તાકારો, લેખકો, નાટ્યકારો આવે અને એ લોકો પઠન કરે. અને એમાં હું ઇન્વોલ્વ હતો. બોર્ડ ઉપર પાછળ સરહદય ચોકથી લખવાનું, લાલ અને ભૂરા ચોકથી, અને ક્યારેક કાર્ડ છપાવતા હતા, એ કાર્ડની ડિઝાઇન કરવી. અને ઉમાશંકર જોશીથી લઈ લાભશંકર ઠાકર, સીતાંશુ યશશચંદ્ર, ગુલામ મોહમ્મદ શેખ, ભૂપેન ખખર, રાજેન્દ્ર શાહ, દિલીપ ઝવેરી, હરીશ મીનાશરૂ, તો કહેવાનો મતલબ એમ કે આ બધા આવા સાહિત્યકારોને ત્યારે મારો ફોર્મેટિવ પીરિયડ કહી શકાય. આઈ જસ્ટ પાસ્ડ આઉટ એકચ્યુઅલી ફ્રોમ આર્ટ સ્કૂલ. શેખ 1974માં અમેરિકાથી પાછો આવ્યો, પછી જે આમંત્રણો નાયક અને ચુડગર દંપતી દ્વારા આવતા રહ્યા સરહદમાં અને ઘાટકોપરમાં આવવા જવાના, એને કારણે એવો અનુબંધ રચાઈ ગયો હતો આ બે જણ સાથે કે કંઈ પણ ત્યાંથી આવે તો દોડી જવાનું મન થાય. મરચાના અથાણા અને જમણવાળો તો ખરા જ, પણ ગાબ્રિયલ માર્ક્વેઝની વાતો કરવાની હોય કે હેનરી પોલની નવલકથા વિશે બોલવાનું હોય તો કોણ બાપણને બોલાવે, તો ખાતરી હોય કે મંચ છે. સહૃદય થયું તો મોઢા મોઢ આ બધાને એકચ્યુઅલ સાંભળવા, એમની સાથે બેસવું, પછી ભરતભાઈની ઘરે પાર્ટીઓ થાય એમાં હાજર હોઉં. તે કાળે પ્રાણી જીવનભાઈ ખૂબ લખે અને છતાં એમના સંગ્રહનું કોઈ પ્રગટ કરવા તૈયાર નહોતું, તો અમે બધાએ વિચાર કર્યો કે
કોઈ ન કરે તો આપણે જ કરીએ. ત્યારે અમે કાનો માતર કાવ્ય સંગ્રહ પ્રાણજીવનભાઈનો પ્રગટ કર્યો. સરદયની પ્રવૃત્તિ બહુ મન ભરીને કરી હતી, 20 વર્ષ સુધી કરી અમે, અને એમાંથી જ સુરેશ જોશીના ગયા પછી એમ લાગ્યું કે બહુ મોટું વેક્યુમ સાહિત્ય જગતમાં સર્જાયું છે, તો કંઈક કરીએ આપણે એમ કરીને. અને સાહિત્ય માટેનો પ્રેમ કંઈ અવનવો નહોતો, એ બચપણથી જ જોડાયેલો હતો. એટલે ભણવામાં પણ એ જ વસ્તુ સ્વીકારી હતી, ભણાવવામાં પણ એ જ કર્યું મેં, અને ભરત પણ એ જ પ્રકૃતિના કવિ પોતે જાતે. ત્યાં સુધી હજી હું થોડી થોડી કવિતા જ લખતી હતી, વધારે નહીં, પણ ગદ્યનું ખેંચાણ તો હતું જ મનની અંદર. પણ ગદ્ય ભરવો જે શરૂ થયું 88માં, મેં 88માં કાનજી બુટા બારોટને બોલાવેલા અમે, અને એમની પાસે લોકકથા અમે કહ્યું કે તમે એના પર વક્તવ્ય આપો. અને એને કારણે મુંબઈના સાહિત્યકારો, કવિઓ, લેખકો અને ચિત્રકારો પણ એટલા બધા સાથ આપ્યો તે દિવસે ત્યાં સભામાં હાજર રહીને, તો બહુ એક કહીએ ને કે આંતરિક બળ મળ્યું અમને. ગદ્ય પર્વના પ્રકાશનમાં આર્થિક સહાયની બાહેધરી મુંબઈના એક ઉદ્યોગપતિ આપેલી. ભરતભાઈ આનંદમાં હતા કે કોઈ સંસ્થાની દખલ વગર ગુજરાતી ગદ્યને મોહરવાનો મોકો મળ્યો. એમાંથી પછી એમ પણ થયું કે ગદ્ય પર માત્ર જ નહીં પણ કવિને લેખકોને સાથે મળવી તો શું થાય. મારા મનમાં એવું એક દ્રશ્ય પડેલું હતું કે દરેક લેખકો પોતાને એકાંત ખોલી લે, નિરાંત સાધી લે, અને પછી પોતપોતાની લેખન પ્રવૃત્તિ કરતા જ હોય છે. વાંચન, ચિંતન, મનન બધું એમનું ચાલતું હોય છે, પણ એ અલગ 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 ટાપુઓ પર હોય છે. પણ પછી મને એમ થયું કે ધારો કે આ જ બધી પ્રતિભાવંત, સંપન્ન, સજ્જ વ્યક્તિઓ ભેગી મળે એક જ સ્થળે, રાત દિવસ સાથે રહે 3-4 દિવસ, અને પછી એ ઘટનાથી શું બને, કઈ ચેતનાનો સ્પોર્ટ થાય. અને આ અખતરો માત્ર જોખમી નહોતો પણ એકદમ સાર્થક દિશા તરફ વળે એવો હતો. કારણ કે ભર્તુહરિએ એમ કહ્યું કે અક્ષરોની અંદર એક ચેતનાનો સ્ફોટ રહેલો છે, એ જો સ્ફોટ થાય તો સર્જનના નવા નવા ઉન્મેષો અને આવિષ્કારો જાગી શકે. અને અમે બધા ચિંચણમાં પેલી આ લેખન શિબિર કરી સાચર્યના નામની. આટલા બધા ગુજરાતીઓને મળવાનું થશે, સર્જકોને એક સાથે, એ પણ કોઈ નીતિ નિયમો વિના અને કોઈ યુનો સંસ્થા દ્વારા ઊભી થયેલી વ્યવસ્થા વિના, એ બહુ મોટી ઘટના હતી. એટલે જવાનું જ હોય, એમાં વિચારે ના કરવાનું હોય. ગુલામ મોહમ્મદ શેખ, ભૂપેન ખક્કર આ બધાના નામ સાંભળ્યા હોય, એમની રચનાઓ વાંચી હોય, પણ એમને આમ પ્રત્યક્ષ જોવાના, એ લોકો કઈ રીતે બેસીને લખે છે, એ કઈ રીતે કૃતિ રજૂ કરે છે, અને કઈ રીતે એ આટલા ત્યારે પણ એ બધા મોટા નામો આપણી સાથે આપણી જેવા થઈને હળે ભળે છે, મળે છે, એનો ખૂબ આનંદ આવતો. બંને પ્રકારના અનુભવો, એક તો સાથે રહેવાનો એટલે જીવતરનો અનુભવ, અને બીજું આપણે શું કરીએ છીએ, શું લખીએ છીએ તે જાણવાનું. સૌથી મોટી ઉપલબ્ધિ હોય તો એ નહીં કે આમાં જે લખાયું તે બધું છપાય. મારી દ્રષ્ટિએ સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે આમાં આપણે જે સર્જનાત્મક પ્રક્રિયા છે તેની લગોલગ રહ્યા, રોજ મળીએ ત્યારે માત્ર વાતચીત નહીં, વિતંડા પણ થાય, ઘણીવાર ચર્ચા મોકા મને થાય, અને એ ચર્ચામાંથી ઘણું બધું નીપજી આવે. ભૂપેનભાઈ તો નિયમિત એ સમય જે નક્કી કર્યો હોય એ તો એકદમ શિસ્તબદ્ધ વિદ્યાર્થીની જેમ પોતાનો ખૂણો શોધી લઈ અને લખતા જ હોય, એટલે લખતા જ હોય. ભૂપેનભાઈએ મોજીલા મણિલાલ નાટકના પહેલા 2-3 દ્રશ્યો વાંચ્યા. સાંભળતા વેત નવશીલ મહેતા ખુશખુશ કે તમે નાટક પૂરું કરો, હું ભજવીશ. થયું પણ એવું. દિગ્દર્શક તરીકે મહેન્દ્ર જોશી જોડાયો, હું જોડાયો, ભૂપેનભાઈને સેટ ચિત્રોમાં સાથ આપવા, અને નાટક 1989ના પૃથ્વી થિયેટર ફેસ્ટિવલમાં કર્ટન રેઝર તરીકે ભજવાયું અને વખણાયું.
દરમિયાનમાં પ્રકાશનનું પહેલું વર્ષ પૂરું થયું કે તરત ગદ્ય પર્વ આર્થિક કટોકટીમાં મુકાયું. ઉદ્યોગપતિએ બીજા વર્ષે આર્થિક સહાયની ચોખ્ખી ના પાડી દીધી. ભરતભાઈએ 2-3 અંક તો ગાંઠને ખર્ચે કાઢ્યા, પણ 89નું ખંડાલા સાહચર્ય થયું ત્યારે એમને ફડક હતો કે ગદ્ય પર્વ જાજું ટકશે નહીં. 1989માં ખંડાલા જે સાહચર્ય થયું ત્યાં મેં બાયુ વાર્તા વાંચી અને બધાને ખૂબ ગમી, બધા મજા આવી. એટલે હું ત્યાં ગયો એ પહેલાં આ ગ્રામ સંવેદનાનું લખીએ છે એ મારામાં સમજણ નહોતી. એટલે ત્યાં જવાથી એક મને દિશા મળી કે હું જે લખું છું એ આધુનિક કરતાં જુદું છે પણ બિન મહત્ત્વનું નથી. આ મારા થીમ છે, મારા પાત્રો છે, એનું પણ એક મહત્ત્વ છે. અને ભરતભાઈને ગીતાબેને એ રીતે આ પ્રકારની વાર્તાઓનું ગુજરાતીમાં એક પ્રબળ રીતે એનું સ્થાપન કર્યું. સાહચર્યનું સાહસ એટલા માટે હજુ મનમાન્યું છે કે આપણે 3-4-5 જણ શહેરના સર્જકો, આ બધા ગામડે ગામના ગુજરાતી અધ્યાપકો અને સર્જકો, એ લોકોની બોલીઓ અલગ, એ લોકોના ખાવા પીવાના વ્યવહાર અલગ, એ લોકોનું બેઠાડું સુંદર જીવન અલગ, અને આપણને એવો ખ્યાલ આવે કે આ બધી અનેક ભાષામાં બોલાતી ગુજરાતી ભાષા અને આપણે આ શહેરી અંગ્રેજી જાણતા વિશ્વ સાહિત્યના ભૌમિયા અને એનો ખાસ આમ ટર્ટલને શર્ટ પહેરીને ડાર્ક ગ્લાસ પહેરીને ફરી એવા એ આ બધા ગુજરાતી મિત્રો સાથે તે બીકમ આપતજન તો મજા પડી જાય. રાત્રે એકવાર મને યાદ છે કે ડિસેમ્બરની રાત હતી અને તાંપણું કરીને બધા બેઠા હતા અને પ્રબોધને શું અચાનક ચાનક ચડી તો એ જાજ સંગીત આમ મોઢેથી વગાડવા માંડ્યા અને સામે જયદેવ પાછા આપણા ભારતીય સંગીતના હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકના મોઢેથી તરાના તાન લેવા માંડ્યા. એટલે સાહચર્યમાં જઈએ ત્યારે આપણે બાળપણમાં મેળામાં જતા હોઈએ, ચકડોળમાં બેઠા હોઈએ, પાવો વગાડ્યો હોય, હા એ રીતનો એક આખો મને ભાવ થયેલો. મુંબઈ પાછા પહોંચ્યા ત્યારે ભૂપેનભાઈને કટોકટીની જાણ થઈ. એકે ચિત્રકારો જુદી જુદી ચેરિટીઝને ચિત્રોદાનમાં આપતા જ હોય છે તો ગદ્ય પર્વ માટે કેમ નહીં. તૈયબ મહેતા અને પ્રબોધ પરીખ સાથે મળીને એમણે ચિત્રકારોને ગદ્ય પર્વનો પરિચય આપ્યો અને ચિત્રોની માગણી કરી. વેચાણમાંથી આવનાર રકમ ગદ્ય પર્વને મળશે. જોત જોતામાં ચિત્રો આવવા માંડ્યા. ચિત્રોનું પ્રદર્શન કરવા શિરીન ગાંધીએ ગેલેરી કેમોલ્ડ વિના મૂલ્યે આપી. ભારતના જાણીતા ચિત્રકારોના ચિત્રોથી ગેલેરી જાણે છલકાઈ ગઈ. પ્રદર્શનના ઉદ્ઘાટન સાથે ગદ્ય પર્વનો ચિત્રકાર વિશેષાંક પ્રગટ થયો અને પ્રદર્શન દરમિયાન રોજ સાંજે જલસા. ચિત્રોના વેચાણની રકમમાંથી ગદ્ય પર્વની આર્થિક કટોકટી ઇતિહાસ બની ગઈ. હવે બધાની નજર ભવિષ્ય પર મંડાણી. મને લાગે છે હું પહેલી વાર નવસારીની આસપાસ કોઈક નાનું રિસોર્ટ હતું એમાં આવેલો અને જે બધી વ્યક્તિઓ આવેલી એ પોતે પણ સર્જન તો પછીની વાત છે પણ એક વ્યક્તિ તરીકે પણ એની અંદરથી જે આંદોલનો આપણને જોવા મળે, એ લોકોના હાવભાવ, એ લોકોની વાત કરવાની પ્રક્રિયા, એ બધું અંદરથી આમ સંતર્પક લાગે. એમ થાય કે આ જુદી જાતનું કંઈક છે, આપણે આ જોયું નથી પહેલાં, કે એમાં કોઈ જાતની હાયરાર્કી નહોતી. એ હાયરાર્કી એના બધે તૂટી, એ પછી વયની હોય કે એ ધન સંપત્તિની હોય, કોઈ સત્તાની હોય, કોઈ પણ હાયરાર્કી એમાં મેં જોઈ નહીં. અને એ મને લાગે છે સાહિત્યનું સૌથી મોટું સર્જન તો ત્યાંથી શરૂ થાય છે. જવાનું જ્યારે નક્કી થયું તો અંદરથી આમ બધા પતંગિયા ઉડતા હતા એમ, અને એટલો હું આનંદિત હતો કે આ ગામડામાંથી હમણાં શહેરમાં વસેલો છોકરો અને એને આવડા આ મોટા બધા જે વિદ્વાનો જે છે એમની સાથે બેસવાનું થશે અને કેવી મજા આવશે. પણ મજા કરતાં પહેલાં ભય બહુ હતો, એટલે ડર સાથે હું સાચેરેમાં ગયેલો કે હાઉ વિલ માય સ્ટોરી બી રિસીવ્ડ. વાર્તા પૂરી થઈ અને મૌન,
તો મૌન ફરી વળ્યું એટલે મારો ભય આમ ધીરે 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 વધતો ગયો કે હવે શું થશે. ત્યાં એક દૂરના ખૂણામાં બેઠેલા શેખ સાહેબ પહેલાં બોલ્યા, વાર્તા સારી છે, ઘણી સારી છે. અને ઘણી સારી કહ્યું અને ત્યાં પછી મારો આમ શ્વાસ હેઠો બેઠો. અને પછી બધાના પ્રતિભાવો એક પછી એક મળવા માંડ્યા. ભરતભાઈએ મને યાદ નથી કે સીટી વગાડી હતી કે નહીં, કારણ કે ભરતભાઈનો જે એપ્રિસિએટિંગ ટોન હોય છે એ સીટી વગાડવામાં આવતો હોય છે. અને પછી તો બધા જ બોલ્યા. ભૂપેનભાઈએ પણ કહ્યું કે ભુવાનું પાત્ર જે ત્યાં એ વાર્તામાં જે સર્જ્યું છે એ યુનિક છે. દાખલા તરીકે જ્યારે મેં ગોધડી લખતો હતો અને એમાં અમારા મિત્રોમાં તો ભૂપેન ખખર પણ હતા ને, કળાકાર. અને ભૂપેન, મને ખબર છે કે એકવાર મેં એક સ્થળે મેં વર્ણન કર્યું છે બહુ જ આવેશપૂર્વક અને લાંબુ. ત્યારે ભૂપેને મને કહ્યું કે થોડોક જે લાગણીનો જે ઉભરો છે ને તે જરા થોડો વધી ગયો છે. મને જ્યારે લખતો હોઉં ત્યારે ખબર ન પડે, કારણ કે આપણે ઘણીવાર આવેશમાં લખી જઈએ. વાંચ્યા પછી આપણને આત્મરતી થાય, આપણને આપણું લખ્યું ગમવા માંડે. પણ આવી રીતે જ્યારે સાંભળીએ ત્યારે આપણે એકદમ આપણામાંથી બહાર નીકળીને આપણી કૃતિને સ્વતંત્ર રીતે જોતા થઈએ અને ત્યારે આપણને એમ લાગે કે આ કરી જોઈએ. અને મેં કાઢીને જોયો એ ટુકડો તો મને લાગ્યું કે આ બરાબર છે. હવે આવું ક્યાં મળે ને, એ મને તો હજી યાદ આવે છે. ભૂપેન્દ્ર તો હું ક્યારેય ભૂલી નહીં શકું કે એમને પેરિસ જવાનું હતું, એટલે કંઈ 6-1 મહિનાનું કંઈક એમનું ત્યાં વર્કશોપ કે એવું બધું હતું. તો મને પોસ્ટકાર્ડ લખેલું કે ગીતા આપણું સાચર ક્યાં જે કરીને પછી હું જાઉં પેરિસ. હવે આ વસ્તુ તો હું કેવી રીતે એનું મૂલ્ય ઓછું આપું. હું પહેલી વખત હું ગયો ત્યારે સાલ તો યાદ નથી, પણ તિથલના દરિયા કિનારે જવાનું થયું. તો એક પહેલી બેઠક થઈ અને એમાં વાર્તા વંચાય એકદમ સાયલન્ટ, જેમ પોલીસ ખાતામાં કોઈ મોટા અધિકારી આવ્યા હોય અને જે શાંતિ પ્રવર્તે એવી ગીતાબેને લગભગ ધાક જમાવેલી. અને બધા શાંતિથી બેઠા હતા અને વાર્તા વંચાઈ. અને એ વાર્તા વિશે પછી એક એક માણસ આમ જેમ જૂની શરાબનો ઘૂંટ કેટલી ધીમે 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 પીવાય, એ કંઈ આમ કોકાકોલાની જેમ ના પીવાય, તો ધીમે 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 જેમ પીવાતી હોય એવી રીતે પ્રતિભાવો આવતા જાય. એટલે વાર્તા તો 20 મિનિટ જ વંચાય, પણ એની ચર્ચા જે થાય તે 1.5-2 કલાક સુધી ચાલે. એક જ વિચારને 10 અલગ અલગ સાહિત્યકારો કઈ કઈ રીતે જોડે છે, એટલે એક જ પોઈન્ટ હોય પણ આખું વર્તુળ બની જતું હોય છે. અને એ વર્તુળ પછી જ્યારે આપણી પોતાની જ્યારે દ્રષ્ટિ આવે છે વિચાર સાથે તે સંબંધ છે. સુખદ અનુભવો એવા થયા કે બધા જે ખરેખર જેને બૌદ્ધિકો કહીએ છીએ કે જેને સંવેદનશીલ કહીએ છીએ એવા લેખકોનો બહુ ઉત્તમ સાથ મળ્યો જે આજ સુધી ટકી રહ્યો છે. ગીતાબેને ખાસ કહેલું રાજેન્દ્ર કશું લખીને નહીં લાવવાનું, અહીંયા જ લખવાનું છે. એટલે મારા માટે એ પણ એક પડકાર મનોમન હતો જ. પરંતુ ત્યાં ગયા પછી જે અનુભવ થયો, એકાંત અને સમૂહ એની ભેદરેખા ભૂસાઈ ગઈ. હું સમૂહમાં રહીને પણ એકાંત સેવતો થયો, કારણ કે સતત પેલો જે વાર્તા લખવાનું મનમાં હતું એ ગુમરાયા કરે બધાની વચ્ચે હોવા છતાં. પણ ભરતભાઈને જો વાત કરીએ તો એ ત્યાં એટલી બધી મુક્તિ આપતા હતા. આપણે જે લખવું હોય આ સમયે તમારે લખવું જ જોઈએ, એને બદલે તમે બેઠા બેઠા સિગારેટ પીધા કરો કે વિસ્કીનો જામ લઈને કેમ બેઠા છો, એવી કદી એમણે ટોક્યા નથી. અને આપણે જે કરીએ છીએ અંતે તો આપણને એક સરસ લખવા તરફ દોરી જશે એવો એમને વિશ્વાસ હતો. અને મને લાગે છે કે વિશ્વાસ એમનો સાચો પડ્યો. ભરત નાયક ગદ્ય પર્વ પ્રગટ કરે પણ એડિટર તો એ જ, અને એડિટર એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ એડિટર. અત્યારના સામયિકોમાં જેમ સંપાદક ગેરહાજર હોય છે એવું નહીં. એટલે વાર્તા કોઈએ પણ મોકલી હોય કે ત્યાં વંચાઈ હોય તો એ છાપવા છાપતા પહેલાં ભરતભાઈની એક ગળણીમાંથી બીજી ગળણીમાંથી ત્રીજી ગળણીમાંથી પસાર થાય, એક એક શબ્દ એ પોતાની રીતે નાણે અને પ્રમાણે માણે. સાહસ્ચર્ય શિબિર દરમિયાન પણ આપણે કોઈ વાર્તા લખી હોય બરાબર ન જીલાઈ હોય, એની ટીકા થઈ હોય, તો આપણે બીજા દિવસે લખતા હોઈએ ત્યારે ભરતભાઈ ચૂપચાપ આવી અને ખાલી ખભો દબાવી જાય, એટલામાં પણ ઘણી ઉષ્મા આવી જાય. અથવા ગીતાબેન પ્રગટ રીતે કહે કે આ તો બધા બોલે, હં તારે તો તારી રીતે જ લખવાનું છે. મને ઘણીવાર એમ થાય હું બીજાનું કોઈનું સાંભળું કે વાંચું, ખરેખર તો સાંભળું, કારણ કે આમાં વાંચવા કરતાં સાંભળવાનો વધારે હોય છે. સાંભળવાનો અનુભવ વાંચવાના અનુભવથી જુદો હોય છે. પહેલો શબ્દ લખાઈ જાય કાગળ પર પડે એટલે જાણે ચોંટી ગયો હોય એવું બને,
મોઢામાંથી નીકળેલો શબ્દ છે તે હજુ રમરમતો નીકળે, આપણા મોઢામાંથી નીકળતો જાય. અને એ શબ્દ બદલાય પણ ખરો, કેમ ન બદલાય? બદલાય એની તો મજા છે. અને એ જે આનંદ છે એ અનેરો છે, એવો આનંદ આપણને આમ સહેલાઈથી મળે નહીં. ગદ્ય પર્વનું પ્રકાશન 20 વર્ષ ચાલ્યું. 75 અંકોમાં પ્રગટ થયેલી વાર્તાઓના સંગ્રહો બન્યા, એમના ઇતર ભાષાઓમાં અનુવાદો થયા, અને ઉત્તમ સાહિત્ય પ્રગટ કરવા બદલ 8 વર્ષ કથા એવોર્ડ્સ મળ્યા. સૂત્રધારોને લાગ્યું ગદ્ય પર્વનું કામ સંપન્ન થયું. 2008માં સામયિક બંધ કર્યું, પણ સાહચર્ય ચાલુ રહ્યું. કદાચ એટલે જ 5-1 વર્ષના આરામ પછી 2013માં સાહચર્ય વાર્ષિકી પ્રગટ થયું. 5 વર્ષ ચલાવવાના સંકલ્પથી જન્મેલા સામયિકે 5 યાદગાર અંકો આપ્યા. આ અંકો મારા માટે વિશેષ યાદગાર બન્યા, કેમકે કદાચ સાહચર્ય લેખન શિબિરમાં વારંવાર જવાને લીધે મેં ગુજરાતી ગદ્ય લખવાની હિંમત કરી અને ભરતભાઈએ લખાણ છાપવાની. એ રીતે હું વિચારું, દર્શક દાદા અત્યારે હોય તો શું કે ખબર છે, એટલે ભાઈ આ સાહચર્યને કેટલા વર્ષ થયા એ તો કહો. એટલે આપણે કહીએ કે 2 દાયકા ચાલ્યું અને ગદ્ય પર્વ આટલું સરસ હતું, આમ તેમ એને કેટલીક વાર્તાઓ સારી આપી. અમે અમારા જમાનામાં જે વાર્તા લખવાનું વિચારતા હતા એ આ ભરત અને ગીતા ભાઈ, ખબર નહીં આવડી અંગૂઠા જેવડી બાઈ, પણ કેવું સરસ કામ કરો છો તમે બધા ભેગા થઈને. મને એમ થાય કે આવી રીતે ભેગા થઈને તો કાંઈ વાર્તા લખાતી હશે, પણ તમે લખીને લાવો છો ત્યારે મને એમ થાય કે હા લખાય તો ખરી. હું ભણતો ત્યારે કોલેજ, એટલે મને એમ લાગ્યું કે સાહચર્યના કારણે જે લોકોને હું વાંચતો હતો એ લોકોના સંપર્કમાં મુકાયો. નાટકના, સિનેમાના, ચિત્રકળાના એ બધા જ લોકો સતત આવ્યા છે, અને તેમણે આવીને ધારો કે ભૂપેનભાઈ હતા તો તેમણે ચિત્ર કરવાનો ચિત્ર કર્યો હોય, લખ્યું પણ છે. શેખ સાહેબે પણ પોતાની રીતે, શેખ સાહેબે તો અલબત્ત દર વખતે જુદું પ્રોઝ વાંચ્યું છે કે બધું થયું છે, પણ અહીંયા બધા પ્રકારના જે એટલે બહુ કલા રસવાળી જે વાત છે ને તે અહીં તો શરૂઆતથી રહી છે અને આજે પણ એ રહી છે, એ બહુ જ મહત્વની, ઇન્ક્લુડિંગ લિંગ્વિસ્ટિક. એક એવી જગ્યા છે કે જે મનુષ્યનો જન્મ થયા પછી બહુ સહેલાઈથી મળતી નથી, કારણ કે કોઈકને કોઈક રીતે કોઈકને કોઈક સંસ્થા, એ પછી કુટુંબની સંસ્થા હોય જેમાંથી આપણને વારસો જોઈએ છે, કે જ્યાં આગળ કામ કરતા હોય એ સંસ્થા હોય કે જ્યાંથી આપણને પેન્શન જોઈએ છે, અને એવી સંસ્થાઓ કે જે આપણને આવવા જવાનું વિમાનનું ભાડું આપે છે, એ બધામાંથી દૂર રહીને પણ મનુષ્ય તરીકે આપણે આપણું મનુષ્યત્વ પ્રગટ કરી શકીએ એવી એક જગા, એવો એક ખૂણો, અને એ પણ આટલો હું ભર્યો. સહેલાઈથી મળવું મુશ્કેલ, અને સાહચર્ય એનું એક અદ્ભુત ઉદાહરણ છે. મને ચોક્કસપણે લાગે છે કે આ શિબિરોનું જે મૂલ્ય છે કદાચ એ સમયે જે મનમાં હતું અને જે અનુભવ એના કરતાં અત્યારે અધિક લાગે છે. કારણ કે આજે પણ મને થાય કે આવી કોઈક શિબિરમાં હું જાઉં અને હું મને ઉલ્લંઘી જાઉં, એ આ ઉલ્લંઘવાનું જે સર્જક માટે આ મોટો પડકાર છે કે પોતે જે લખતો આવ્યો, જે સર્જન કરતો આવ્યો એને પછી એક સમયે એ બંધિયાર થઈ જાય છે અથવા ત્યાં અટકી જાય છે, તો એના માટે એક એને વિશેષ ધક્કાની જરૂર પડે છે. તો આ શિબિરનો જે સૌથી મોટો ઉપયોગ હતો એ સર્જક ચેતનાને સતત ધક્કા આપવા. ભરતભાઈ સાથે વાત કરતાં કરતાં ક્યારેક અંગત વાતો નીકળી અને મેં એમને વાત કરી કે અમે મલાડ જ્યારે પહેલી વાર આવ્યો ત્યારે કેવું મલાડ હતું, એ લગભગ 70 ની સાલ હતી. ભરતભાઈ અચ્છા એમ કરીને બધું સાંભળે જ ગયા, પછી સાંભળ્યા પછી મને કહે કે હવે આ તું લેખ લખી ના. મેં બુક પહેલાં તો સિરિયસલી ન લીધું, પણ પછી અવારનવાર એમના ફોન આવતા હોય કે નહીં તારે આ લખવા જેવું છે તું જો. એટલું જ નહીં પણ પછી એમને થયું કે આ સંસ્મરણાત્મક વસ્તુઓ છે એનો આખો અંક થઈ શકે, અને એ થયો પણ ખરા, અને એમાં મલાળ 1970 એ છપાયું. એટલે આમ પૈસાની જે રીતે ઉઘરાણી કરે માણસ એ રીતે ભરતભાઈ ગીતાબેન વાર્તાની ઉઘરાણી કરતા, એના લીધે પણ મનમાં પડેલા ઘણા થીમ
એક્સપ્લોર કરવાનું થયું અને એ રીતે વાર્તાઓ લખાય. મેં ઇલેક્ટ્રિક ટ્રેન જે લખી એ ટોટલી સાચર્યનું ફળ છે. શેખના ઉત્તમ ગદ્યો આપણને ત્યાંથી મળ્યા, તો તમારા બી જે નિબંધો જે છે ટાગોરના વખતના બધા એ બધા બી એ વખતે મળ્યા. નૌશીલે બી વાર્તાઓ એમાં જ લખી. ભૂપેન ખક્કરનું મોજીલા મણીલાલ ત્યાં જ પ્રગટ થયું. ભરતનું મેરાંદેલ જેવું નાટક પણ ત્યાં જ લખાયું. અને આ બધામાં મહેન્દ્ર જોશીથી માંડીને કે નિરંજન થાળેથી માંડીને કે આપણા સાહિત્યકારો અજીત ઠાકોર, કાંજી પટેલ, આ બધાએ આમ ઉમળકાથી સાથ આપે તો એટલે બધાની પોતાની જે સર્જકતા હતી ને એની ધાર નીકળી. ગુજરાતી સાહિત્યના ટૂંકી વાર્તાના ઇતિહાસમાં ગદ્ય પર્વ અને સાહચર્યનું એક બહુ મહત્ત્વનું સ્થાન બને, અને એ એટલા માટે બને કે એણે આ બધી વાર્તાઓને ઉછેરી છે. જેમ માળી કોઈ છોડને ઉછેરે, પાણી પાહે, કાતરથી કાપે, ખાતર નાખે, હવા પાણી પ્રકાશ એની વ્યવસ્થા કરે, તો એવી વ્યવસ્થા આ ગદ્ય પર્વએ કરી, સાહચર્યએ કરી, અને એક આખી ટોળકીને સક્રિય કરી. તો એ આ ગુજરાતી ટૂંકી વાર્તાનું એને હું એક ઉત્તુંગ શિખર કહું છું. એક કલાકાર બીજી કલા પાસેથી શું શીખે છે, તો ત્યાંથી હું બે વસ્તુ શીખ્યો સાહચર્યમાંથી. એક ચિત્રાત્મક શૈલી ગદ્યમાં કેવી રીતના લાવવી છે, એમની પણ લાવી શકાય, પણ ત્યાં જવાથી બહુ મોટો ફરક પડ્યો છે. નાટકો સાંભળી સાંભળીને ગદ્યની અંદર સંવાદ કલા, તો આ બે વસ્તુ હું શીખ્યો છું એવું મને બરાબર યાદ છે. તો મને લાગે છે છતાં પણ બધાને જે સાંકળી રાખ્યું છે એ વાત તો એક બીજા સાથેનું શેરિંગનું છે. ધ બિગેસ્ટ થિંગ આઈ ફીલ ઇઝ યુ નો શેરિંગ ઓલ કાઇન્ડ ઓફ થિંગ્સ. આપણે પોલિટિક્સની પણ વાતો કરીએ છીએ એવું નથી, આપણે સિનેમા હિન્દી સિનેમાની પણ વાતો કરતા હોઈએ. કળાકારોની દુનિયામાં બધા એક જગ્યાએ મળે એ વાત અજાણી નથી. સાહિત્યકારોમાં આવી પરંપરા હતી નહીં. જ્યાં જ્યાં મેં વાત કરી, દાખલા તરીકે મારા હિન્દી સાહિત્યકારોને કે પછી મરાઠી સાહિત્યકારોને, એ લોકોને પણ જ્યારે મેં સાહચર્યની વાત કરી તો એમને નવાઈ લાગી. એમને થયું કે આવું તો અમે કરતા નથી. અને જ્યારે મેં કહ્યું કે આ તો અમે 20-25 વર્ષથી કરતા આવ્યા છીએ, તે લોકો તો આભાર થઈ ગયા. હુસેન સાહેબને જો એને દાઢી ન રાખી હોત તો ઇન્ડિયન આર્ટ સીન જુદો હોત. અરે છતાંય હજુ પણ હું મારી કૃતિઓ ફરી વાંચું તો મને આ ફલાણી જગ્યાએ ભરત આવું બોલ્યો હતો, ફલાણી જગ્યાએ બીપીને આ શબ્દ કહ્યું હતું કે આ તમે વાપર્યો તે સાચો નથી, ફલાણી જગ્યાએ મને લાગ્યું કે લોકોનો ઉત્સાહ ઓછો થઈ ગયો છે, ફલાણી જગ્યાએ મને લાગ્યું કે એમને આ કેટલીક વસ્તુ ગમી છે. આ બધું કામનું છે, મને કામ લાગ્યું છે અને એથી મારી કૃતિમાં કંઈક જો કશુંક જો સર્જનાત્મક સંભવ્યું હોય તો એની પાછળ આ બધાનો સાથ હતો તે બહુ જ મહત્વનો. છેવટે તાળા લાગી ગયા, આતશ મિઝાજની આલિશાન કચેરી બંધ. અલબત્ત એ કંઈ એમ ચૂપચાપ બંધ નહોતી થઈ. પથ્થરબાજી, નારાબાજી, આગજની, સાયરન, પોલીસ ઇત્યાદિ સઘળું પતી ગયા બાદ તાળા લાગેલા. પહેલાં ઠેક નીચે જ્યાં છાપકામ થતું તે ભાગ બંધ થયો, પછી ઉપર બે પાંખમાં ફેલાયેલો જાહેર ખબરનો વિભાગ અને તંત્રી વિભાગ, બે એના બારણા વસાયા. એ જેનું નામ આપણે નથી જાણતા તે ઘેર બેઠો, એનું કામ જાણે પૂરું થઈ ગયું. જેટલું થયું એ પૂરતા કરતા ઘણું વિશેષ છે. થોડાક વખત પહેલા આ લેન્ડસ્કેપ થયા, આ વંચાય છે કમ ટુમોરો, અને આ ઇમેજ અહીંયા ચિત્રવાનો વિચાર છે. પણ વાત છે અખતરાની, અને આ અખતરાનું સમાપન હું નહીં કરું, એ હું જ્ઞાનીઓ પર છોડી દઉં છું. બે માળી પાવાળી ઘર વેરવાયા હોરે ઊંચા ડુંગરથી, ઓ ઊંચા ડુંગરથી ઉતર્યો રે બે માળી પાવાળી ગરવે રમવાયા ઓરે
આવ્યું, આવો ને